તમારા ભણતર માટે તમારા પપ્પાએ કદાચ કેટલાક દેવા કર્યા હશે, તમારે એમબીબીએસ થવું છે. બોલો તો ખરા, એક એમબીબીએસ થવું હોય તો કેટલા કેટલી પેટી પેપર વેઇટ કહેવાય ને, અંડરવેઇટ એ મૂકો છો ને, ત્યારે તમારી એક સીટ તમને મળતી હોય છે. જેને બનાવવા માટે તમારા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હોય એ બાપની પાસે તમે તમારા ફેશનો માટે, તમે તમારા કપડાઓ માટે, તમે તમારા મોબાઈલ માટે કે ઓન્લી કિલ ધ ટાઈમ, જે તમારા સમયનું ખૂન કરવા સિવાય બીજું કાંઈ જ નથી કરતું, એક સાધન માટે તમે તમારા પપ્પા મમ્મી સાથે કદાચ અબોલા પણ લીધા હશે. રૂપિયા જો બહુ વધી ગયા હો તો હું તમને કહું, લાવો તમારા રૂપિયા, હું તમને રસ્તા બતાવું. જાઓ જરા વલસાડની આજુબાજુ, ગુજરાતમાં વલસાડનું નામ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? વલસાડની આજુબાજુ ડાંગ વિસ્તાર, આહવા નામનો વિસ્તાર, ત્યાં વાસદા નામનો વિસ્તાર, આ વિસ્તારની અંદર એટલા બધા આદિવાસીઓ, એટલા બધા આદિવાસીઓ રહે છે, જે લોકોના ઘર આ ચોમાસાના વરસાદની અંદર ખેંચાઈને ખતમ થઈ જવાના છે. એમને રહેવા માટે ઘર નહીં હોય, એમને ભણવા માટે સ્કૂલ નહીં હોય, અને કદાચ સ્કૂલના છાપરા નીચે લોકો ભણવા જશે ત્યારે એમની પાસે ભણવા માટે બુક્સ નહીં હોય. લાસ્ટ યર નવસારીના ચોમાસામાં મેં પર્યુષણ દિવસ, પર્યુષણ દરમિયાન યુવાનોને અને ત્યારે સંઘને વાત કરી, આટલા હજારો લોકો બિચારા ભણવા માંગે છે, એમની પાસે નોટ અને પેન નથી. તમે કમસે કમ એટલું તો કામ કરો, તમે બધું સ્ટેશનરી લઈ અને પહોંચી જાઓ. અમારા કેટલાક યુવાનો હતા, એ લોકોએ બે ટ્રક જેટલો સામાન ભેગો કર્યો, કપડાં લત્તાથી લગાવી સ્ટેશનરી સુધીનું બધું લીધું, અને બે દિવસ સુધી એ લોકો ડાંગ વિસ્તાર, આવવા વિસ્તારના જંગલોની અંદર ગયા. આદિવાસીઓના છોકરાઓને એમણે નોટ પેન, ભણવા માટેના નોટ્સબુક અને પહેરવા માટેના કપડાં આ બધું આપી, એટલા ખુશ કર્યા, એટલા ખુશ કર્યા. રૂપિયા હોય આ રીતના વાપરો, જે તમારા સમયનું ખૂન કરે છે એવા સાધનોની પાછળ તમારા રૂપિયા મત લગાવો. નંબર એક, તમારા મોબાઈલે તમારી સંપત્તિ ખતમ કરી છે. નંબર બે, સંપત્તિ કરતાં પણ વધુ જરૂરી છે સમય, અને તમારો સમય સૌથી વધારે. આખા દિવસમાં કોઈ ખાતું હોય તો કોણ ખાય છે? આર યુ એગ્રી? આ માનતે હો કે નહીં માનતે હો? તમારો સૌથી વધારે સમય ખાઈ જનારું કોઈ સાધન હોય આ નાનકડું સાધન છે મોબાઈલ. એક સમય હતો, તમારા દાદા હતા ને ગ્રાન્ડપ્પા, એ જ્યારે ગામડામાં રહેતા હતા ને, એ લોકોને ઘરેથી સ્ટેશન જવું હોય ને તો એ રૂપિયા બચાવવા માટે શું કરતા હતા? પગથી ચાલતા હતા, રૂપિયા બચાવતા હતા, સેવ મની. કારણ કે પૈસાની એમને વેલ્યુ સમજાણી, બહુ મુશ્કેલીથી પૈસા ભેગા થતા હતા. અહીંયા હર્ષદભાઈ બેઠા છે, એમને પૂછો, એમણે પોતે કદાચ પોતાની લાઈફની અંદર નોકરીઓ કરી હશે. આજે આ માણસ કરોડો રૂપિયા જીવ દયાની અંદર વાપરે છે, પાણીના રેવાની માફક સુકૃતોમાં પોતાના પૈસા લગાવે છે. પણ એ જ વ્યક્તિ જ્યારે 15 કે 17 વર્ષના હતા ત્યારે કોકરે ત્યાં નોકરી કરી હશે, ઝાડુ માર્યા હશે. ધીરુભાઈ અંબાણી ચોરવાડથી પહેલી વખત જ્યારે મુંબઈ આવ્યા હતા ને, ત્યારે એમણે કોકને ત્યાં 150 રૂપિયામાં નોકરી કરી હતી. એ વખતે એ પછી જ્યારે એમણે રિલાયન્સની સ્થાપના કરી ત્યારે મરતી વખતે 56,000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરીને ગયા. પણ એ માણસની શરૂઆત 150 રૂપિયાના પગારથી શરૂ થઈ. સેવ મની કે સેવ ધ ટાઈમ.